જામનગરમાં આજે સવારે સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન બે શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા ગઈકાલે વાંબે આવાસ વિસ્તારના એક ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આજે એ બાળકના પરિવારના જ ચાર સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે આ ઉપરાંત સેક્શન રોડ નજીક રહેતા દસ વર્ષીય બાળકને પણ કોરોના હોવાનું નિદાન થયું છે આમ આજે એક જ દિવસમાં જામનગરમાં નવા સાત કેસ નોંધાયા છે જામનગરમાં અત્યાર સુધીમાં કુલ બેતાલીસ મૃત્યુ થયા છે જ્યારે દર્દીઓ રોગમુક્ત થઈ ડિસ્ચાર્જ થયા છે લોકડાઉન ચાર ની છૂટછાટો અંતર્ગત જામનગરમાં પણ આજે સવારે આઠથી સાંજે ચાર દરમિયાન દુકાનો ખુલી હતી જેને પગલે જનજીવન ફરીથી ધબકતું થયું હોવાનો અહેસાસ થયો હતો વાણંદની દુકાનો ખુલતા લોકો કેશ કલા માટે ઉમટી પડ્યા હતા ઇલેક્ટ્રોનિક્સ કપડાની દુકાનો ગેરેજ બૂટ ચંપલની દુકાનો વગેરે પણ ખુલતા ઠપ્પ થઈ ગયેલું જીવન ફરી ગતિમાન થયું હોવાની લાગણી થઈ હતી લોકડાઉન ચાર ની છૂટછાટ પ્રથમ દિને નગરજનો મોટી સંખ્યામાં ખરીદી કરવા નીકળ્યા હતા લોકડાઉન ચાર નો જામનગર જિલ્લામાં કેવી રીતે અમલ થશે તે અંગે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જિલ્લામાં પણ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ લોકડાઉનનું પાલન કરવાનું રહેશે કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારોમાં સવારે આઠથી બપોરે ત્રણ દરમિયાન માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિઓ બંધ રહેશે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે આઠથી સાંજે ચાર દરમિયાન તમામ દુકાનો ઓફિસો ખુલી શકશે માર્કેટ તથા શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનો પ્રોપર્ટી કાર્ડના નંબર તથા તારીખ મુજબ ઓડ ઇવન એટલે કે એકી બેકી પદ્ધતિથી ખોલવામાં આવશે શોપિંગ મોલ જીમ સ્વિમિંગ પુલ બગીચા શૈક્ષણિક સંસ્થાઓ ધર્મસ્થાનો વગેરે બંધ રહેશે પાન મસાલાની દુકાનો ફક્ત પાર્સલ આપવાની શરતે ખુલશે વાણંદની દુકાનો બ્યુટી પાર્લર વગેરે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ખોલી શકાશે લગ્ન પ્રસંગમાં મહત્તમ પચાસ લોકો અને અંતિમ ક્રિયામાં મહત્તમ વીસ લોકો હાજર રહી શકશે હોટલ રેસ્ટોરન્ટ ફક્ત પાર્સલ સેવા આપી શકશે રિક્ષા તથા ટેક્સી અને ખાનગી ફોર વ્હીલરમાં ડ્રાઈવર ઉપરાંત બે મુસાફરો પ્રવાસ કરી શકશે ટુ વ્હીલર પર એક જ વ્યક્તિ નીકળી શકશે માસ્ક ન પહેરનારને બસો રૂપિયા તેમજ જાહેરમાં થૂંકનારને પણ રૂપિયા બસોનો નો દંડ થશે જામનગરમાં લોકડાઉન ચારની છૂટછાટના આરંભે જ અંધાધૂંધ સ્થિતિ સર્જાઈ હતી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા તથા લોકડાઉનમાં અટકી પડેલા કાર્યો કરવા ઘર બહાર નીકળ્યા હતા જેને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો રણજીત રોડ બેડી ગેટ દીપક ટોકે સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી જામનગરમાં આજે જથ્થાબંધ વેપારીઓની દુકાનોએ ભારે ભીડ ઉમટી હતી ખાસ કરીને તમાકુના અને ગ્રાહકોની લાંબી કતારો લાગી હતી જેને લીધે અંધાધૂન સ્થિતિ સર્જાઈ હતી અનિયંત્રિત ભીડ જોતા આજે હોલસેલરોએ દુકાનો બંધ જ રાખી હતી સમગ્ર મુદ્દે જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્ના દ્વારા એસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિક તંત્ર સાથે પરામર્શ કર્યા પછી હોલસેલરો આવતીકાલથી દુકાનો ખોલવાનો નિર્ણય લીધો છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગત્યની ઘોષણા કરી છે રાજ્યભરમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાય આંતર જિલ્લા પ્રવાસને મંજૂરી આપવામાં આવી છે એટલે કે કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર સિવાય કોઈ પણ શહેર જિલ્લામાં પાસ વગર આવી જઈ શકાશે